would request Shri Bhavin Suthar sir to deliver his idea on how a role of police in case of hospital nuisance and violence. Thank you. Good afternoon to all. Aji medical legal conference se conclave se ema police ne kyare involve karvi violence hospital ma hoy koi bhi incident hoy એના માટે મને અહીંયા જે બોલાવવા માટે અહીંયા ચાન્સ મળ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું. રિસ્પેક્ટેડ જજીસ છે બધા, પછી ફેકલ્ટીઝ છે, બહારથી આવી છે વરુણભાઈ ને બધા, અને એમ જે આઈએમએના જે બધા છે. હવે નેક્સ્ટ આ મેડિકલ પ્રેક્ટિસ, મારો તો મારા ફાધર પ્રેક્ટિસ કરે છે, મારો ભાઈ છે, આ પાસ્ટ હિસ્ટ્રી. ડોક્ટર વોઝ ગોડ, સુપ્રીમ ઓથોરિટી, પેશન્ટ વોઝ સર્વન્ટ, આ પાસ્ટ હતું. અત્યારની જે સિચ્યુએશન છે ને, તો ડોક્ટર ઇઝ ઓનલી સર્વિસ પ્રોવાઈડર એન્ડ પેશન્ટ ઇઝ અ કન્ઝ્યુમર, હી ઇઝ અ સુપ્રીમ ઓથોરિટી. એને ચોઈસ છે, બધું એની પાસે છે. ડોક્ટર પાસે આપણે બહુ લિમિટેડ છે. જે કોઝિસ વાયોલન્સ કેમ થાય છે, આ એક રફ આઈડિયા છે. આપણે જે હોસ્પિટલમાં વાયોલન્સ થવાના રીઝન, પુઅર ઇમેજ ઓફ ડોક્ટર એન્ડ રોલ ઓફ મીડિયા, મચ હેલ્થ બજેટ એન્ડ પુઅર ક્વોલિટી હેલ્થ કેર, વલનરેબિલિટી, small and medium healthcare establishment, lack of faith in judicial process, mob mentality, low health literacy, cost of healthcare, poor communication, lack of security. Hospital ની અંદર violence ના બનાવ બને, generally મારું એવું માનવું છે personally કે કોઈ પણ હોસ્પિટલ જે આ કોઈ બી ઇન્સિડન્ટ બનશે તો એ પોલીસને ઇન્વોલ્વ કરવાનું પ્રાથમિક ટાળશે. ઈ વિલ નોટ ઇન્વોલ્વ પોલીસ, પહેલા પોતાની રીતે ટ્રાય કરશે, એની સાથે જે સગા આવ્યા છે એને સમજાવવાનો ટ્રાય કરશે, અને આ બધાથી જ્યારે પિક્ચર વર્સ્ટ થઈ જશે ને પછી પોલીસને ઇન્વોલ્વ કરવાની ટ્રાય કરશે. અને એ સમયે એવું થાય કે એઝ અ પોલીસ પણ તમે કંઈ ના કરી શકો, એક સાથે મોબ ભેગું થઈ જાય છે, તમારે 200-300 નું મોબ છે, અંદરથી બોડી લેતા નથી. તમે પણ પોતે એ સમયે થોડા પ્રેક્ટિકલ થવાના બદલે પેલા હાઈપર થઈ ગયા હોય, એટલે સામે જે નેસેસરી જે તમારે એની પ્રોસિજર, સ્ટાન્ડર્ડ પ્રોસિજર ફોલો કરવાની હતી ને, એમાં પણ તમારે ક્યાંક લેપ્સિસ થઈ જાય, અને એ લેપ્સિસના લીધે પછી એક મોટો ઇન્સિડન્ટ બની જાય છે ને FIR રજિસ્ટ્રેશન ને નોલ થાય. તો મારું એક પર્સનલી એવું કહેવું છે કે મોબ મેન્ટાલિટી નથી, મોબની કોઈ મેન્ટાલિટી નથી. ઇન્સિડન્ટ જેવો પણ તમને એવો લાગે કે પોલીસની ઇન્વોલ્વમેન્ટની જરૂર છે, એ જ મોમેન્ટે તમે પોલીસને ઇન્ફોર્મ કરી દો. ઇટ ઇઝ નોટ નેસેસરી કે પછી તમારું કોમ્પ્રો થઈ જાય છે, એને જ કંઈ ઇશ્યુ નથી, બધું શોર્ટ આઉટ થઈ જાય છે, પણ પોલીસને તમે એટ ધ સ્ટાર્ટિંગ ટાઈમ ઇન્વોલ્વ કરી દો. કોઈ પણ અહીંયા ગાંધીધામ પોલીસ સ્ટેશનના નંબર છે, બીજા ડિસ્ટ્રિક્ટના પણ નંબર છે, ઓથોરિટી તમે જાણ કરી દો કે સર આવો આવો એક ઇન્સિડન્ટ બન્યો છે, અમને એવી દહેશત છે કે આ લોકો અનએજ્યુકેટેડ છે, અથવા તો એક પર્ટિક્યુલર મોબ લઈને આવશે, આવું થશે. તમે તરત જ પોલીસને ઇન્વોલ્વ કરો, પોલીસ તરત આવશે. પોલીસની હાજરીમાં એ લોકો એટલા બધા, કોઈ બી મોબ હશે એટલો એક્ટિવ થવાના ચાન્સ નહીં કરે. પછી બીજું કે આપણે આ વાયોલન્સના કેસ છે, પણ એની સાથે સાથે વોટ ઇઝ ટુ બી મેન્ટેન બાય હોસ્પિટલ, આ એક વસ્તુ છે. એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. બે વસ્તુ છે, ડોક્ટર અને પેશન્ટ. આપણે પેશન્ટને તો બદલી નથી શકવાના એની મેન્ટાલિટી, એટલે આપણે પોતે કેટલા કામ રહી અને કોઈ પણ સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરીએ એ મેઇન વસ્તુ છે. ડોક્ટર સ્ટેપ્સ છે, ડુ નોટ ઓવરરીચ, કન્સેન્ટ, ડોક્યુમેન્ટેશન, પ્રોપર કોમ્યુનિકેશન, બી અલર્ટ, રિસ્ટ્રિક્ટ એન્ટ્રી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ઇન્સ્યોરન્સ. જનરલી આપણે ઇઝીલી અવેલેબલ થઈ જતા હોઈએ છીએ,
તમને એક પેશન્ટ અમુક મોટી કોર્પોરેટેડ હોસ્પિટલમાં આપણે જઈએ છીએ ત્યાં રિસ્ટ્રિક્ટ એન્ટ્રી રિસ્ટ્રિક્ટ છે, તમને બધી જગ્યાએ તમે એક્સેસિબલ તમે નથી કરી શકતા, ભલે તમે ગમે તે હો. એમ આપણી પોતાની હોસ્પિટલમાં પણ એક એવું રાખવું જોઈએ કે યુ આર નોટ અવેલેબલ ફોર એવરીવન, જેના લીધે શું થશે, એક જે કોમ્યુનિકેશન છે ને એ પ્રોપર થશે તમારી જોડે, નીચેથી પ્રોપર આવશે, ઇઝીલી એક્સેસેબલ નહીં હો. બધા તમારી જે ચેમ્બર ખુલી હશે ને તમે અંદર 10-15 જણ આવવા દેશો, એન્ટ્રી એક સગાની સાથે એકના બદલે 10 જણ રહેશે, પછી કોઈ ઇશ્યુ થશે તો એ થશે નહીં તમારા તરીકે. એટલે થોડાક આપણા પ્રોપર રૂલ્સ રેગ્યુલેશન, પછી ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશન વિશે તો આપણે બીજા ફેકલ્ટીઝ હશે કદાચ, પણ મારું આ પર્સનલી જ્યારે પણ FIR કે પોલીસની સામે કોઈ કેસ આવે છે ત્યારે પ્રોપર રજિસ્ટ્રેશન માટે એ કહે છે કે સાહેબ આવું હતું આવું હતું. ડોક્ટર તરીકે આપણે મેઇન છે કન્સેન્ટ, કન્સેન્ટ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે, ક્યારે ક્યારે કન્સેન્ટ નથી લેવાની પેશન્ટની ઇમરજન્સીમાં, ક્યારે નથી લેવાની. એના સિવાયના તમામ કેસમાં આપણે કન્સેન્ટ લેવાની છે પેશન્ટ છે. 12 યરથી નાનો પછી માઇન્ડ જે પાગલ કહેવાય એ બધા અમુક જે છે એમાં તમારે એના સાથી જે હોય વાલીની કન્સેન્ટ લેવાની છે. એના સિવાયના બાકીના કેસમાં એક પ્રોપર ગાઈડલાઇન્સ છે એને ફોલો કરવાની છે. કન્સેન્ટ પછી પ્રોપર ડોક્યુમેન્ટેશન, જ્યારે જ્યારે પેશન્ટને આપણે એજ્યુકેટ કરીએ છીએ એની બીમારીથી માંડી એના સાઈડ ઇફેક્ટ્સથી માંડી અને શું શું થઈ શકે છે એને લાસ્ટ સુધીનું એને એજ્યુકેટ કરવાનું છે. સાહેબે જેમ કીધું સ્ટુડન્ટ બનવાનું છે, ડોક્ટરને ભણવાનું, પણ હું તો એમ કહું તમારે ટીચર બનવાનું છે, પેશન્ટને એજ્યુકેટ કરવાના છે અને એ જે સમજી શકે એ ભાષામાં, જે ભાષામાં પેશન્ટને ખબર પડે એ ભાષામાં એને સમજાવવાનું છે અને થોડું ક્લેરિટી વધારે જોઈએ છે આ વસ્તુ, તો ઇન્સિડન્ટ બનવાના ચાન્સીસ બહુ ઓછા થશે. બાકી તો અમુક બીજા જે અધર સર્કમસ્ટાન્સીસ છે કે અમુક કાસ્ટ બેઝ પછી મોબ એ પેશન્ટ છે એને તમે એ મતલબ થવાનો છે થશે જ, એને તમે એવો પેલું નહીં કરી શકો. તમારે કેટલા બી તમે પ્રોપર ડોક્યુમેન્ટેશન ને બધું કર્યું છે તો પણ અમુક ઇન્સિડન્ટ અકર થશે. આવા ઇન્સિડન્ટના સમયે તમને જરા પણ એવું લાગે પેશન્ટ આઈડેન્ટિફિકેશન, તમારે પેશન્ટને આઈડેન્ટિફાય કરવાનો. પેશન્ટ આઈડેન્ટિફિકેશન કર્યા પછી જરૂર લાગે કે હવે પોલીસને ઇન્વોલ્વ કરવાની છે, એટલે ભલે તમારે પછી કંઈ ન થાય છે અમારી પાસે પોલીસની ટીમ છે, તમે કહેશો સાહેબ આ એક કલાક માટે એક પોલીસ મોકલી આપો તો એક કલાક કે બે કલાક માટે એક પોલીસનો માણસ ત્યાં હોસ્પિટલ આવી રહેશે, તમારી પ્રોસિજર પૂરી થશે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે યુ હેવ ટુ રજીસ્ટર ઓફેન્સ કે સામેવાળાને કોઈ ફરિયાદ લઈ, કંઈ પણ ના થાય તો એવું જરૂરી નથી કે પોલીસને બોલાવી એટલે અમારે ફરિયાદ કરવી પડશે તમારે કંઈ કારણ, એવું જરૂરી નથી. તમે કોઈ બી ઇન્સિડન્ટ વચ્ચે હમણાં આપણા ચાઇલ્ડના છે હોસ્પિટલ ત્યાં મને સાહેબનો ફોન આવ્યો મારા મિત્ર કે સાહેબ મારા નીચે સિક્યુરિટી વાળા એવું કીધું કે એક જણ છરો લઈને અહીંયા ફરે છે અને કે મારે નીતિન ઠક્કરને બહાર નીકળે એટલે મારવા છે આ જસ્ટ એમ જ એને, એટલે સિક્યુરિટી વાળાએ ડોક્ટર સાહેબને વાત કરી, ડોક્ટર સાહેબ સાથે મને ફોન આવ્યો મિત્ર વાત કરી, મને કે સાહેબ આવું છે, આપણે તરત ત્યાં પોલીસ મોકલી, જોયું કે કોણ હતો, સીસીટીવી કેમેરામાંથી ચેક કરાવ્યું માણસ કોણ હતો ક્યાં હતો, આઈડેન્ટિફિકેશન કરાવ્યું શું હતું અને રિઝોલ્વ થઈ ગયું, શું ઇસ્યુ હતો એ ખબર પડી અને રિઝોલ્વ થઈ. એટલે તમને પ્રોપર કોઈ પણ વસ્તુની હકીકત તમને જ્યારે એવું લાગે ને કે આ કંઈક બનવાનું છે તો તરત પોલીસને તમે ઇન્વોલ્વ કરો. પછી સિક્યુરિટીમાં બીજું, તમારે હોસ્પિટલની અંદર આઈ થિંક સુરત કે બોમ્બેમાં કમિશનરનું એક જાહેરનામું કર્યું, અહીંયા આપણે કચ્છમાંથી કદાચ નથી, પણ હોસ્પિટલની અંદર જે તમે જ્યાં પેશન્ટને ચેક કરો છો ત્યાં ઓડિયો વિથ વિડીયો સીસીટીવી ઇટ ઇઝ કમ્પલસરી. ઘણી વાર પેશન્ટ બહાર આવીને કે ડોક્ટર સાહેબ મને આવું નહોતું કીધું, વિડીયોમાં યુ કેન નોટ જસ્ટિફાય બટ ઓડિયો રેકોર્ડિંગ ઇઝ મસ્ટ, કે મેં તમે પ્રોપર એને બ્રીફ કર્યા હતા કે નતા કર્યા, તમે શું બોલ્યા હતા. એટલે તમારા જે રૂમની અંદર મારું તમામને ઇન્સિસ્ટ છે કે આપણે સીસીટીવી ફૂટેજ એના સીસીટીવી મેન્ટેન કરીએ વિથ ઓડિયો, એટલીસ્ટ એક પ્લેસમાં તો ઓડિયો હોવો જોઈએ અને બીજો રિસેપ્શન એ, કારણ કે કોઈ બી બબલ થશે તો એ ડોક્ટર સાહેબની અંદર ચેમ્બરમાં થશે અથવા તો રિસેપ્શન જ્યાં કોણ ભેગા થશે, આ બે જગ્યાએ ઓડિયો વાળા સીસીટીવી ફૂટેજ વિથ ઓડિયો રેકોર્ડ એ તમને વધારે બેનિફિશિયલ થશે કોઈ બી ઇન્સિડન્ટ બનશે કોઈ બી. અને બાકી જે પ્રોપર તમારે જે પ્રિઝર્વ કરવાના છે, ડેટા પ્રિઝર્વ કરવાના છે, એમએનસી કેસમાં શું શું ફોલો કરવાનું છે,
તમારી પાસે અનસર્ટેન બોડી કોઈ ડેથ માણસ લઈને આવે છે તો એને પોલીસને જાણ કરવાની છે, પેશન્ટના સગા ના પાડે તો પણ પોલીસને જાણ કરવાની છે, તમારી હોસ્પિટલમાં કોઈ લઈને આવે છે આપણે એમ કે આપણે ક્યાં ધમેલામાં પડી ગયા લઈ જાય છે પાછા, આપણી હોસ્પિટલમાં કોઈ લાવ્યું 10 મિનિટમાં આપણે ત્યાં જોયું કે ડેથ છે, આપણે ચેક કર્યું કે ડેથ છે તો આપણે કંઈ પીએમ કરવા માટે લઈ જાઓ, તે પીએમ માટે લઈ જાય એના પહેલાં તમારી પાસે ત્યાં લઈને આવે ગોટ ડેડ લઈને આવે છે તો યુ હેવ ટુ ઇન્ફોર્મ પોલીસ. એનાથી શું થશે એ પછી તમારા પાસેથી જતા રહેશે, બીજે જશે, બીજે કદાચ પીએમ એમને નથી કરાવવું એને એમને બીજી વિધિ કરી નાખશે, કાલ ઉઠીને એના એલિગેશન થશે, એલિગેશન થશે કે છે અમે આ હોસ્પિટલ ગયા, તમે એમ કહેશો કે અમારી પાસે કોઈ ટ્રીટમેન્ટ નથી લીધી ગોટ ડેડ લઈ આવ્યા, પણ એ બધા ફોર્મ પછી શું થાય ડોક્યુમેન્ટેશનમાં તમને તમારી પાસે આવ્યું છે તો પ્રોપર જાણ કરો, આપણે ક્યાં ઇલીગલ કરવાનું છે, કોઈ વસ્તુ આપણે ઇલીગલ કરવાની નથી, એટલે મેઇન આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખવાની. પોલીસને ઇન્વોલ્વ એવા તમારા પર્સનલ જ્યાં કેસમાં મારું માનવું છે પર્સનલી જે એક્સપિરિયન્સ છે એ પૈસાનો જે ઇસ્યુ આવશે અને બીજું કોઈ પેશન્ટનું મૃત્યુ થશે, આ બે જગ્યાએ પોલીસનો રોલ આવશે, અથવા તો તમારે એવી સિચ્યુએશન આવશે કે મારે પોલીસને બોલાવવાની જરૂર છે. આ બે સિચ્યુએશનમાં ફાઇનાન્શિયલી જ્યાં છે ત્યાં તમે બાંધછોડ કરી શકો છો, નથી આપ્યા તો આપણી પાસે પોલીસ છે, તમારો કોઈ પેશન્ટ છે મારી જ હોસ્પિટલમાં જે હમણાં એક પેશન્ટ હતો એને ચેક આપ્યો અને મેડિક્લેમનો ચેક હતો પછી બાઉન્સ થઈ ગયો તો આપણી પાસે ફોલ્ટ છે, ફરિયાદ કરો. આપણે પણ શું કરીએ છીએ કેમ નથી આપવાના, તારે વચ્ચે એક નામ નહીં આપવું, એક ડૉક્ટર સાહેબ હતા એના ત્યાં પેશન્ટ ગયો પૈસા આપવા માટે કંઈક બોલા ચાલી હતી તો ડૉક્ટર સાહેબે એવું કહ્યું હતું કે એવું સમજીશ કે 5 ભિખારી જોવો એવો 6ઠો ભિખારી જોઈ લીધો આજે, એટલે પેલાને વધારે લાગી આવ્યું કે હું ભિખારી કેમ કીધું મને એમ, અને એકબીજાને સ્લેબ ને એવો ઇશ્યુ બન્યો. એટલે આ બધું આપણા ઉપર જ છે પોતાના ઉપર, કારણ કે આપણે સામેવાળાની મેન્ટાલિટી ચેન્જ નથી કરી શકવા, પણ એઝ અ ડોક્ટર અને બાકી એકોર્ડન્ટ ટુ લો કાયદા મુજબ તમે જે જે એની પ્રોસિજર છે એ ફોલો કરશો એની અંદર તો કોઈ ક્યારેય તમને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. મોબને એક ટાઈમ નહીં આપવાનો, અત્યારનું જે અહીંયા હોસ્પિટલની પણ ઓવરઓલ મોબ લિંચિંગના ઇન્સિડન્ટ કેટલા બધા બન્યા છે એના માટે સુપ્રીમ કોર્ટે પણ ઘણું કીધું છે, એટલે મોબને તમે ભેગું થવાનું જે ટાઈમ આપો તમારે ત્યાં હોસ્પિટલમાં અને એવું ઇન્સિસ્ટ કરો કે કોઈ બી ઇન્સિડન્ટ બને તો એને ડાયરેક્ટલી ડીલ આપણે પોતે કરીએ, આપણી નીચેનો સ્ટાફ હોય કે મેડિકલ સ્ટોરનો કોઈ માણસ હોય કે આપણે એમ હોય કે ના ના એ સાહેબ તમે બેસો હું ડીલ કરી નાખીશ, પછી એ શું કોમ્યુનિકેશન કરે છે શું ડીલ કરે છે એનાથી તમને જાણ નથી અને પછી મોટો ઇન્સિડન્ટ બને છે, એટલે તમારી જાણમાં તમે અથવા તો તમારી જાણમાં કે સર આવું આવું છે શું કરવું છે ઇટ ઇઝ નેસેસરી તો તમારા આ જે ઇન્સિડન્ટ છે ઓછા થશે. Honor you with a token of appreciation. I will request Dr. Ashok Thakkar sir to give the memento. Excuse me, one question for Dr. Mr. Bhavin. Sir, as we are having limitations, sir is here in Gandhidham only and he is free to meet any doctors having questions. Thank you so much, sir.